પાછા મને એવું કે ખબર છે કે આ કે આપણે એકાદ હપ્તો ચૂકી જઈએ કે પછી આપણે લોન ના ભરી શકીએ તો એમાં આ બેંક વાળા આટલા દુખી કેમ થઈ જાય છે કે એમાં ગુસ્સે શું થવાનું હે મને એ ના થાય ગુસ્સે ના થાય લોકો બરાબર તો મને કે પણ એ બેંક વાળા એવું સમજવું જોઈએ ને કે આપણી પાસે પૈસા નથી એટલે તો આપણે લોન લીધી છે કે આવું લોજિક ભાઈ પણ આમ એક રીતે તો સાચી વાત છે નહીં આવું તો કહેવાનું બેંક વાળા ના ના ઓકે તો હમણાં છે ને વડે ફોન હતો હમણાં કે લોન આપતો ભરવાનો છે લગભગ ટ્રેન ની ટિકિટ કઢાવવાની છે એમને જવું છે મને બાજુ એમાં બાજુ મગજમારી કરી હું તો કેવો સવાલ કર્યો મને કઈ જમાઈ રાત જો આપણે કે ટ્રેન માં ટિકિટ કન્ફર્મ ના થઈ હોય તો ઘરે થી ખુરશી લઈ જવાય અંદર બે ઘરે થી ખુરશી લઈને જવાય હવે આમનું કોણ આમ જવાયેલા તો બેસો પાણી માણી પીયો ફોન આવ્યો ફોન આવ્યો હા હેલો સાંભળો હા મે તમને પેલો WhatsApp પર ફોટો મોકલ્યો તમે જોયો હા જોયા કે ગંદો છે યાર આટલો તો સારો આવ્યો છે આ કેવો પાડ્યો છે પેલા ફોટોગ્રાફર એ ફોટો યાર આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું કઈ મોટી લાગે છે ને 10 વર્ષ મોટી લાગે આ તો કઈ નહી 10 વર્ષ પછી ફોટો નહી પાડવો પડે લે તારે હું યાર કોરે કર જો ને કેટલી મોટી લાગુ છું નથી લી બધું બરાબર તું નાની જ છે સાચે હું નાની છું ને ખાલી છે વડી નાની આજુ હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા ટાટા નથી કરતી તું

ખુશી થઈ ને વા કાકા વા એ હા મૂકી દે હમણા મૂકી દે બધું કઈ તું ફોન પર મૂકી દે આઈ લવ યુ હાલી આ મૂકના મે તું લા લે તમે પણ જોરદાર રોમેન્ટિક કેવા આમાં કોમ હરીસો બતાડીને કે તું ચાંદ છે આમાં હું રોમેન્ટિક ન તો તો હું એને ઇનડાયરેક્ટલી અરીસો બતાડીને એવું સમજાવતો તો હું કે જે મોડા એ ચાંદ માંગી રહી છે ને એ ચહેરો એકવાર જોઈ લે

છોકરા છોકરીની પસંદ ના પસંદ ભણતર ગ્રહો કુંડળી આ બધું સરવાળે બંને કુટુંબ સાથે બેસે નક્કી કરે અને પછી અહીંયા કરો કંકુના બરાબર કદાચ બે વચ્ચે કશું થાય તોય કુટુંબ સોલ્વ કરી આપે આમ એટલે ઘણા ફાયદા છે ખરે પર્સનલ કારણથી એટલે હું સપોર્ટ કરું છું હં એટલે પુરુષ તરીકે આપણા હં આ એરેન્જ મેરેજ ઘણી વાર છે ને એટલો આશીર્વાદ આપે ને હં ગધડાની ડોકે હીરો બંધ થઈ જાય કોઈકવાર એટલે એટલી સરસ છોકરી આપણા નસીબમાં આવી જાય ને કોક વાર જેને આપણે આખી જિંદગી પટાઈ ના શકીએ એવા દાખલા છે હા હા છે છે બાકી ઘણીવાર હું આ જયારે રામાયણ ને મહાભારત જોઉં ને તો મને વિચાર આવે કે સારું થયું આ સ્વયંવર વાળી સિસ્ટમ બંધ થઈ કેમ ને તો છોકરીઓ આમ બધાની આમે ભરી સભામાં આમ રિજેક્ટ કરે તો કેવું લાગી આવેલા પણ તમને કહું હા તમે તો છો યાર આમ હેન્ડસમ લાગો છો જરાય નહીં લા ખરેખર ના લા ના ના હું તો છું હા જ્યાં ને આવે હે હું નહીં બિલકુલ નહીં તો તમે હેન્ડસમ કોને ગણો છો માથામાં તેલ નાખ્યા પછી પણ જે સુંદર લાગતું હોય ને એ જ હેન્ડસમ કેવાય રિયલીમાં બાકી આ રવિવારે જો લોકો તેલ નાખીને જે ઘરમાં ફરતા હોય છે ને એ વાહ આપણને એવું જ થયા કરે ભાઈ નહીં આય જાઓ નહીં આય એટલે ઓફિસમાં ઇન્ટરવ્યુ ચાલે છે આપણા નવા છોકરાઓને રિક્રુટ કરવાના છે બોલો ડિજિટલ માટે એમ આ મુદ્દા ઉત્સાહમાં છે નાના નાના છોકરાઓ કે મજા આવે ને ફર્સ્ટ નોકરી ને એમાં પણ ફર્સ્ટ ડે ઓફ ધ જોબ આમ પ્રેશિયસ મોમેન્ટ હે નોકરીનો પહેલો દિવસ તો ઓલવેઝ આમ ખાસ હોય મને મારું યાદ આવી ગયું હા હા મેં ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ડે ના જ્યારે આ બધું કર્યું નોકરી લીધી ને તો મેં મારા સ્કૂલના સાહેબને ફોન કરેલો હા ટીચરને શું કે મેં કીધું મગો સાહેબ આજે હું જે કઈ છું એ આજે તમારા લીધે જ છું હા તો મને કે અમને દોષ ના આપીશ અમે બધા પ્રયત્ન કરેલા આખું હમણાં કરાવ સફળ થયો એમ નોકરી મળી એનો ફોન કર્યો મેં પણ યાદ તો રહી જાય ફર્સ્ટ જોબ તો મને એ એક વસ્તુ મારે જાણવી છે હા થોડા વર્ષો પછી નોકરી પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ જાય છે એ શું એનું શું કરવાનું કાકા તને બે સોલ્યુશન હાલ દો હોમ લોન લઈ લેવાની લા હોમ લોન એમાં શું થશે કે નોકરી માટેનો ફરી પ્રેમ જાગૃત થશે તને એ પછી તરત જ તારે કાર લોન લઈ લેવાની

તો મને યાદ આવ્યું કે બાળકો જો બાળકો આપણા દેશના ભવિષ્ય કહેવાય હા અને દેશના ભવિષ્ય માટે બાળકોને અમુક સ્કિલ ટ્રેનિંગ માટે પેરેન્ટ્સ અમુક કેમ્પમાં મૂકે છે અચ્છા એટલે પેલા સમર કેમ્પ ને વિન્ટર કેમ્પ ને એ બધું તો ખરું પણ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવ્યા છે બાળકો માટે એમ એમાં પેલું આમ આર્મીની ટ્રેનિંગનું સેટઅપ પણ છે સ્પોર્ટ્સ કલ્ચરલ સેટઅપ સાયન્સ લેબોરેટરી સેટઅપ જબરજસ્ત છે કાકા મૂકવા જ જોઈએ છોકરાઓને એ જ ફોર્મલ એજ્યુકેશન સાથે ઘણું શીખવાનું છે કરેક્ટ તો આ જ ટેલેન્ટ બહાર આવે બહુ સાચી વાત પેરેન્ટ્સ સમજવાનું હોય કે અત્યારે ગાડીના સનરૂપમાંથી ડોકું બહાર આવે એના કરતાં ટેલેન્ટ બહાર આવે વધારે સારું મેં નવરાત્રિનો માહોલ છે ને હવે મહેશભાઈ માટે તો છૂટો દોર ને ભયંકર આ હમણાં તો મેં હું આપડ્યું કે એની બેનપણીઓને લિપસ્ટિક લઈ આપે છે ઝાંઝર લઈ આપે એવું બધું બોલ પણ તમે એવું કહો છો કે કમાતો તો છે નહીં મહેશ તો આ બધા પૈસા ક્યાંથી લાવે બોલ મને સેમ સવાલ થઈ લો હં મેં પૂછ્યું તો મને શું ખબર પડી હં એની બાજુવાળા કોઈક આંટી રહે છે ને હા એ આંટી એ આ મહેશને કઈક હિસ્ટ્રી ડિલીટ કરવા આપ્યો હતો મોબાઈલ અચ્છા મહેશ બધી હિસ્ટ્રી જોઈ લીધી ભાઈએ અચ્છા પછી આંટી ભાઈથી દસ હજાર લઈ આવ્યો ખબર નહી હા આવું કરે પાછા એ પૈસા થી હવે બેનપણ એને બધું અપાવશે ગિફ્ટ ને બધું જબરજસ્ત માણસ છે પણ એના કેવા પ્રમાણે કેટલા બ્રેકઅપ થયા છે કેટલી જગ્યાએથી બ્લોક થયો છે હ થઈ જબતો નહીં પેલી કેવત છે ને સુભ કા ભૂલા અગર શામકો લૉટ આય તો ભૂલા નહીં હા એવા મહેશ મને કે સુબે કા બ્લોક અગર શામકો અનબ્લોક હો જાય તો ઉસે બ્રેકઅપ નહી કે પ્યાર ઇન્ટરવલ કે સતત પ્રેમમાં અને લફડામાં રહેનારો માણસ ખરે ખરા અને અમને સતત એવો એહસાસ કરાવે કે અમારે એને પરણાવવાનો બાકી છે એમ એવું ડુંગરી કાપતી વખતે અરિજીત સોંગ મૂકે કેમ આંસુ વેસ્ટ ના જાય ને યાર આ લે બોલવાનું ના નવરાત્રી આવી અને હવે છોકરાઓના ખર્ચા થવાના તે થાય પણ કેટલા ખર્ચા કાકા કપડાના ખર્ચા પાસના ખર્ચા ગર્લફ્રેન્ડના ખર્ચા રિચાર્જના ખર્ચા ખાવા પીવાના ખર્ચા પાણીની બોટલના ખર્ચા પેટ્રોલના ખર્ચા પણ એક લીટર પેટ્રોલ માં 2 લીટર દૂધ આવે છે તો

અમને પહેલાં એ છોકરી સીધી લાગતી હતી જેનો બોયફ્રેન્ડ ના હોય હ અત્યારે એ સીધી લાગે છે જેનો એક જ હોય તો પછી કોને લગાવો અરે મુકુંદ દાદાને હ ક્યાં વાત છે છે જીવ્યો છે એ તો જીવ્યા આજ કરે ને ગઈકાલે એમને હું દવાખાને લઈ ગયેલો પૂછી લેવું તબિયત કેવી છે હેલો હા કેવું છે આજે સારું છે સારું છે બીજું કંઈ થતું નહીં ને એકદમ સરસ દવાખાનેથી ફોન આયલો ના ત્યાંથી ફોન નથી આવ્યો મને આયલો કે દવાખાના સુધી તો મુકુંદ દાદા આવી જાય છે પણ પછી આગળ ડિસિઝન લેતા નહીં ઓ તું હશે ઓ ફોન આવ્યો દવાખાના હેલો મસ્તી કરું હેલો આપા જતો રહેશે ચાલુ માં ના ના બધા ઉભા હેલો આ બોલ તા થયું તું સેના લીધે પણ ગઈકાલ જવું પડ્યું દવાખાને ફૂડ પોઈઝનિંગ તો હું લેવા બધું આડું અવડું ખાખા કરો હવે કોક મૂકી ગયું તો મે ખાઈ નાખ્યું એ કાગવાસ હતું તો 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 વ્યવસ્થિત જમવાનું કાગવાસ તમારા કોઈ નાખતું હોય ફેમિલી ની લેવા દો ફોન દે દે ના ના શું શું હું બનતા વિચાર્યું છે ઉપવાસ હા એ ઉપવાસ ચંદ્રગુપ્ત મૌર્યા જે રીતે કરેલો ને અરે એમાં તો ગુજરી એ જ કઉ છુ તમે દે ફોન મૂકી દે મસ્તી સાઈડ પર હારું છે ને હવે ટૂંકમાં